તો હવે વાત વધી રહેલા હાર્ટ એટેકના પ્રમાણની નાની ઉમરમાં હાર્ટ એટેક થી વધુ એકનું મોત નિપજ્યું છે સુરેન્દ્રનગરના સાયલના સુદામણામાં યુવકનું મોત નિપજ્યું છે પચીસ વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેક થી મોત નિપજ્યું છે પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવાનનું મોત નિપજ્યું છે સુદામણા રોડ પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો આ યુવાન દોડતા દોડતા જ અચાનક જ યુવક રસ્તા પર ઢળી પડ્યો હતો સ્થાનિકોએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો યુવાનને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે હાર્ટ એટેકના કારણે મોત થયાનું જણાવ્યું તો પચીસ વર્ષે યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવારજનોમાં આક્રમ છે પર જોડાઈ ચૂક્યા છે અક્ષય નાની ઉંમરમાં પણ હવે હાર્ટ એટેક થી મોત થઈ રહ્યા છે શું વધુ વિગત જી ચોક્કસ થી મિત્તલ વાત કરવામાં આવે તો સાયલા તાલુકાના સુદામરા ગામ નો પચીસ વર્ષીય યુવાન છે જે કલ્પેશ પ્રવીણભાઈ ચાવડા તે પોલીસની ભરતી માટેની તૈયારી માટે દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને વહેલી સવારે પોતાના ગામ સુદામડા તરફ દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તીવ્રતા વાળો હૃદય રોગ નો હુમલો આવતા તે રસ્તા પર દોડતા દોડતા ઢળી પડ્યો હતો આ અંગે આસપાસના સ્થાનિકોને જાણ થતા તેના પરિવારજનોને જાણ કરી હતી અને યુવાનને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું મૃત્યુ થઈ ચુક્યું હોવાનું અને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું બિલકુલ અક્ષય આભાર માહિતી બદલ તો એક મોટો ચિંતાનો વિષય છે હવે નાની ઉંમરે પણ હાર્ટ એટેક આવી રહ્યા છે હાર્ટ પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરી રમત રમતા રમતા યુવાનોને એટેક આવવાના કિસ્સા વધ્યા છે રમતા રમતા યુવકોનું મોત થઈ રહ્યું છે થોડા સમય હળવદમાં ક્રિકેટ રમતા રમતા એક યુવકનું આ અગાઉ રાજકોટના રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને આ ઘટનામાં પિસ્તાળીસ વર્ષીય મયુર મકવાણા નામના યુવકનું મૃત્યુ નિપજ્યું રાજ્યમાં બે મહિના જેટલા દિવસમાં જ બે મહિના જેટલા સમયમાં રમતા રમતા મોતની આ નવમી ઘટના સામે આવી છે ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય છે નવરાત્રીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને રાજ્યમાં યુવાનોના હાર્ટ એટેકથી મોત સતત વધી રહ્યા છે ગરબાની પ્રેક્ટિસ કરતા ખેલૈયાઓના હાર્ટ એટેકથી મોતના બનાવો બાદ ગરબા આયોજકો પણ ચિંતિત બન્યા છે અને તે માટે કવાયત પણ શરૂ કરી છે તો જૂનાગઢ જામનગર સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે યુવકોના મોત થયા છે રાસ ગરબાનો પર્વ એટલે કે નવરાત્રી અને આડે હવે દિવસો જ બચ્યા છે ત્યારે રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ઉછાળો આવતા ખીલૈયાઓ પર એટેકનો ખતરો વધ્યો છે નવરાત્રી એટલે યુવાનોમાં થનગનાટનો અવસર મિત્રોની સંગતમાં ગરબાની રમઝટ એવી જામે છે કે યુવાનો શારીરિક થાકને પણ ભૂલી જાય છે ગુજરાતીઓ માટે ગરબા માટેનો આ લગાવ સ્વભાવિક પણ છે જોકે રાજ્યમાં અચાનક હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા યુવાનોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે ગરબા રમવામાં હાર્ટ એટેકનો કેટલો ખતરો છે કેવા સંજોગોમાં હાર્ટ રમતું બંધ થઈ જાય છે ત્યારે ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમે અલગ અલગ ડોક્ટર પાસેથી જાણ્યું કે ગરબા રમતા સમયે પહેલા અને પછી શું ધ્યાન રાખવું જોઈએ આવો જાણીએ નવરાત્રીના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે ત્યારે ખેલૈયાઓ અને આયોજકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ આ તમામ મુદ્દે વાતચીત કરવા હાજર છે રોગ નિષ્ણાંત ડોક્ટર રાજેશ તેલી સર શું કહેશો તત્કાલ મૃત્યુ થાય છે રમતા રમતા પ્રેક્ટિસ કરતા કરતા તો આ બાબત રોકવા માટે આપણે દરેક ખેલૈયાઓને ચાર પ્રશ્નો પૂછવાના છે તમામે તમામ ખેલાઈઓ જે આમાં જોડાવાના છીએ પ્રશ્ન પહેલો કે તમારા કુટુંબમાં કોઈને નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો છે પ્રશ્ન બીજો તમારા પરિવારમાં કોઈનું તત્કાળ મૃત્યુ થયેલું છે પ્રશ્ન ત્રીજો કે તમને ભૂતકાળમાં ભારે કોરોના થયો છે અને પ્રશ્ન ચોથો કે જે તમે પ્રેક્ટિસ કરી છે આ ગરબાની એ દરમિયાન ક્યારેય ચક્કર જેવી અનુભૂતિ ક્યારેય છાતીમાં દુખાવો શ્વાસ કે ધબકારા વધી ગયા છે એવી તકલીફ થઈ છે તમે નવરાત્રિના ખેલમાં ભાગ લેતા પહેલાં ડોક્ટર પાસે જઈ અને અવશ્ય ચેકઅપ કરાવી લ્યો અમુક યુવાનોને જો કોઈ પણ વ્યક્તિની પર હુમલો આવી જાય અને પડી જાય તો એના હૃદયને મસાજ આપી અને મેડિકલ ભાષામાં જેને કાર્ડિયો પલ્મોનરી કહેવાય છે એ મસાજ કેમ આપવો એની તાલીમ આપણે આપી દેવી જોઈએ છેલ્લા ઘણા સમયથી યુવા વયે જે હાર્ટ એટેક આવે છે એમાં આપણી જીવનશૈલી ભાગ ભજવે છે આહાર વિહાર અને વિચાર આ ત્રણ બાબતો આપણી જીવનશૈલીમાં અનિયંત્રિત થઈ ગયા છે જેની અસર શહેરી વિસ્તારોમાં વધારે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી છે એને કારણે આ ભેદ આપણે જોઈ રહ્યા છીએ ચોક્કસ તો આ હતા ડોક્ટર રાજેશ અને ન્યૂઝ સાથેની વાતચીતમાં તમામ વાતો જણાવી કે પણ બાબતનું ધ્યાન રાખવું જોઈએ સાથોસાથ આયોજકોએ પણ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને સાથોસાથ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં શહેરીજનોનું જે હૃદયરોગનું હુમલાનું જે પ્રમાણ છે તે વધુ જોવા મળેલ છે એની પાછળનું કારણ શું છે આ તમામ બાબતો છે તે તેમના દ્વારા જણાવવામાં આવી છે કેમેરામેન અવિત્રિવેદી સાથે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો હાલ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ